હવે સ્માર્ટ સિટી દીવમાં દેશ વિદેશના પ્રવાસીઓ માટે સારા દિવસો આવ્યા છે. દીવના બંદરે આધુનિક યંત્રોથી સજ્જ ડીવીએસ ગ્લોબલ મિની ક્રુઝ પહોંચતા દીવવાસીઓ અને પ્રવાસીઓમાં આનંદનો માહોલ છવાઈ ગયો છે. વિશ્વ વિખ્યાત પર્યટન સ્થળ અને સ્માર્ટ સિટી દીવમાં હવે દેશ વિદેશના પ્રવાસીઓ માટે સારા દિવસો આવ્યા છે. ભારત સરકારના સહયોગથી દીવ પ્રશાસને દેશ વિદેશના પ્રવાસીઓ માટે દીવના અરબી સમુદ્રમાં ડોલ્ફિનના ઉછળતા મોજાની સાથે મસ્તી કરવાનો નજારો નિહાળવા દીવના દરિયામાં અતિ આધુનિક યંત્રથી સજ્જ મિની ક્રુઝ શરૂ કરવાનો નિર્ણય કરતા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 165 પેસેન્જરોની બેઠકો અને 10 ક્રૂ મેમ્બરોની ક્ષમતા ધરાવતી ડીવીએસ ગ્લોબલ કંપનીની મેક ઇન ગોવામાં બનેલી તદ્દન ન્યૂ બ્રાન્ડ અતિ આધુનિક યંત્રથી સજ્જ મિની ક્રુઝ દીવના બંદરે પહોંચતા દીવવાસીઓ અને પ્રવાસીઓ આનંદિત થઈ ગયા હતા. તેમાં દીવ કલેક્ટર ફોરમન બ્રહ્માનો સિંહ ભારો છે. તેઓના અથાગ પ્રયત્નથી ગોવાથી દીવ અને મિની ક્રુઝ દીવ આવી પહોંચતા દીવવાસીઓ અને પર્યટકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. આ ડીવીએસ ગ્લોબલ મિની ક્રુઝની વાત કરીએ તો 150 ટન વજનની કેપેસિટી ડબલ એન્જિન ધરાવે છે. 40-50 વર્ટિકલ માઇલ સુધી ઊંડા દરિયામાં જઈ શકે. તેમાં મેરેજ તેમજ બર્થડે પાર્ટી કરવાની સુખ સુવિધા સાથે ખાવા પીવા ડાન્સ પાર્ટી કરવાની સુવિધા ઉપલબ્ધ છે. સેફ્ટી અને સુરક્ષાની વાત કરીએ તો લાઇફ ગાર્ડ, લાઇફ જેકેટ, લાઇફ બોટ સાથે ટ્રેનિંગ પ્રાપ્ત રેસ્ક્યુ ટીમની સુવિધા પણ ઉપલબ્ધ છે. પ્રવાસીઓને 1-1.5 કલાક સુધી દીવના દરિયા કિનારાના આહલાદક વાતાવરણની સફર કરાવીને મોજ માણવાનો અનેરો આનંદ માણી શકશે. હવે દીવમાં દેશ વિદેશના પ્રવાસીઓનો મેળો ભરાશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ હોવાના કારણે અને દીવ એક સુંદર દરિયાઈ ટાપુ હોવાના કારણે દેશ વિદેશના લાખો પ્રવાસીઓ દર વર્ષે દીવની આસપાસના અરબી સમુદ્રના સુંદર દરિયા કિનારાનો આનંદ માણવા આવે છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વારસામાં અખૂટ કુદરતી સંપત્તિ છે. દીવે વિશ્વના સુંદર દરિયા કિનારાઓનું એક માનું છે. દર વર્ષે દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ દીવના આ સુંદર દરિયા કિનારાનો આનંદ માણવા દીવ આવે છે. હવે દીવ વિશ્વકક્ષાના પ્રવાસી નકશા પર જાણીતું થશે. દીવમાં આવતા દેશી વિદેશી પ્રવાસીઓ પર્યટન સ્થળ દીવના સફેદ સોના જેવી રેતીના અરબી સમુદ્ર કિનારાના મોજાની મોજ માણી શકે. દીવ અંદર જેટીને મુખ્યત્વે પ્રવાસન દ્રષ્ટિકોણથી વિકસાવવાનો નિર્ણય લેવાયો છે. બંદર કિનારાના ડ્રેજિંગ અને બંદરોના નિર્માણ જેવા વિવિધ વિકાસલક્ષી કાર્યો પર મુખ્યત્વે ઊંડાણપૂર્વક ચર્ચા કરીને સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દ્વારા દીવ પ્રશાસન ક્ષેત્રીય કક્ષાએ અનેક મુકામ સર કરી શકે, પ્રવાસીઓ અનેરો આનંદ માણી શકે અને દીવના લોકો સારી એવી રોજગારી મેળવીને દેશના સર્વાંગી વિકાસના સહભાગી બની શકે તેવો સફળ પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ. અહીંયા અમે દર વર્ષે દીવ આવીએ છીએ, પણ આજે જોયું ક્રુઝ પાછળ એ ગોવાથી આવ્યું છે અને અહીંયા ત્યાં નાસ્તો પછી ડિસ્કો રેસ્ટોરન્ટ બધું જ સેવાઓ છે અને આખા દીવનો જે બી આખો સી દેખાય છે એની અંદર ફરવાનું છે. એનો લાભ જરૂર જરૂર જરૂરથી ઉઠાવજો. અમે પણ ઉઠાવીશું, તમે પણ ઉઠાવજો. પેલી વખત જોયું છે પણ હા, અમે ગોવામાં જોયું હતું અને ગોવાથી અહીં આવ્યું છે તો અહીંયા ગાડી અમે જોયું, તમને બહુ આનંદ થયો છે આ જોઈને. અમે ગોવામાં પણ બેઠા છે. અહીં ગોવા સુધી જવું ના પડે અને ગુજરાતમાં મળે છે તો શું લાભ ઉઠાવી લો.